स्टार्टू okay. भागवतम स्क अध्याय नव भगवत वचन आधार आपेला उत्तरो श्लोक संख्या अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदेशी वेदांत स्वामी प्रभुपाद के द्वारा यथा यथा महान्ति भूतानी भूते चुच्चावते प्रविष्टान्य प्रविष्टानि तथा तेषु न

તથા તેમ તે શું તેઓમાં નહીં તે શું તેઓમાં અહમ હું અનુવાદ ભાવાર્થ ભાવાર્થ બહુ મોટું છે તો આપણે એક પેરેગ્રાફ લઈને પછી એક ભાવાર્થની સાથે પછી આપણે સમજીશું અનુવાદ હે બ્રહ્મા વિશ્વમાં મહાભૂતો તત્વો વિશ્વના પદાર્થમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ નથી પણ કરતા પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તે હું પોતે પણ બધા સર્જાયેલા પદાર્થની અંદર હોઉં છું અને તે સાથે જ બધાની બહાર પણ રહેલો હોઉં છું એમ જાણ ભાવા ભૌતિક સર્જનમાં પૃથ્વી પાણી અગ્નિવાયુને આકાશ આ પાંચ મહાભૂતો સર્વ પ્રગટ જીવોના દેહમાં દેહોમાં સમુદ્રો પર્વતો જળચરો વનસ્પતિ સરિસૃપો પક્ષીઓ પશુઓ મનુષ્યો દેવો અને ભૌતિક રીતે વ્યક્ત થયેલા સ્તરોમાં પ્રવેશ કરે છે અને તે સાથે જ આ મહાભૂતો જુદું અસ્તિત્વ પણ ધરાવે છે ચેતનાની વિકસિત અવસ્થામાં મનુષ્ય શરીર રચના શાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાન બંનેનો અભ્યાસ કરી શકે છે પરંતુ આ શાસ્ત્રોના મૂળભૂત સિદ્ધાંતો ભૌતિક તત્વો સિવાય બીજું કશું જ નથી મનુષ્યની શરીર અને પર્વતનું શરીર તેમજ બ્રહ્મા સહિત દેવોના શરીરો બધા જ પૃથ્વી પાણી વગેરે મહાભૂતોના બનેલા છે તે સાથે જ મહાભૂતો શરીરની બહાર પણ છે મહાભૂતોની ઉત્પત્તિ પ્રથમ થઈ હતી અને તેથી આગળ જતા શારીરિક રચનાઓમાં તેમનો પ્રવેશ થયો પરંતુ બંને પરિસ્થિતિઓમાં તેઓ બ્રહ્માંડમાં પ્રવેશ્યા હતા અને નહોતા પણ પ્રવેશ્યા તેવી જ રીતે પરમેશ્વર તેમની અંતરંગ અને બહિરંગ એવી ભિન્ન શક્તિઓ વડે સચરાચર પ્રગટ વિશ્વમાં છે અને તે જ સમયે તેઓ બધાની બહાર તેમના બ તેમના ધામ વૈંકુટલોકમાં પણ રહેલા છે બ્રહ્મસહિતમાં પાંચ પોઈન્ટ સાડત્રીસમાં આનું બહુ સુંદર વર્ણન છે તે આ પ્રમાણે છે આનંદ ચિન્મય રસપ્રતિભાવિ તાભી તારવી એવ નિજરૂપતયા કલાર્વી ગોલોક એવ નિવસત્ય અખિલ આત્મભૂતો ગોવિંદ માદિપુરુષમ તમહમ ભજામી જે તેમની દિવ્ય સચ્ચિદાનંદમય અંતરંગ શક્તિના વિસ્તાર થકી તેમના નિજ અને વિસ્તારેલા સ્વરૂપો વિલેસે છે તે આદિપુરુષ ભગવાન ગોવિંદને હું ભજું છું તે સાથે જ તેઓ સર્જનના પ્રત્યેક અણુ પરમાણુમાં પ્રવેશ કરે છે તેમના અંસાત્મક ભાગોના વિસ્તારનું બધું નિશ્ચિત સ્પષ્ટીકરણ બ્રહ્મસંહિતા શ્લોક પાંચ પાંત્રીસમાં આ જ પ્રમાણે કરવામાં આવ્યું છે ઓમ અજ્ઞાન તિમ્રદાન નિષેક નાનામ સલાહ કયા

તો પાછલા શ્લોકમાં આપણે જોયું ભગવાન બ્રહ્માજીને કહે છે જે કંઈ મહત્ત્વપૂર્ણ હોવાનું દેખાય છે તે જો મારી સાથેના સંબંધ વિનાનું હોય તો તેમાં કોઈ સત્ય રહેલું નથી એટલે ભગવાનની સાથે જેનો સંબંધ નથી તે અસત્ય છે અને ભ્રામક શક્તિ છે અંધકાર અભ્યાસરૂપ છે એટલે ભગવાન સાથે જે વસ્તુ જોડાયેલી છે તે સત્ય છે હવે આગળના શ્લોકમાં આ શ્લોકમાં યથા મહાંતિ ભૂતાની ભૂતે જ સુચ્ચા વચે વચ્ચે શ્વનું યથા જેવી રીતે મહાંતિ વિશ્વમાંના ભૂતાની એટલે આ શ્લોકમાં ભગવાન બ્રહ્માજીને કહે છે કે કઈ રીતે હું દરેક વસ્તુમાં રહેલો છું અને કઈ રીતે એનાથી પૃથક અને બહાર પણ છું હા ભગવાન એના ધામમાં પણ રહેલા છે અને દરેક જીવના હૃદયમાં પણ રહેલા છે અને નથી પણ તો કઈ રીતે એ રીતે આ શ્લોકમાં ભગવાન બ્રહ્માજીને કહે છે અને પ્રભુપાદ એ તાત્પર્યમાં લખે છે ભૌતિક સર્જનના પૃથ્વી પાણી અગ્નિ અગ્નિવાયુને આકાશ આ પાંચ મહાભૂતો સર્વપ્રગટ જીવોના દેહમાં જે પાંચ મહાભૂતો છે તે દરેકની અંદર રહેલા દરેક જેવું કે સમુદ્રો પર્વતો જળચર વનસ્પતિ સરીસૃપ મનુષ્ય દેવની અંદર તો આપણી અંદર પણ અગ્નિ જળ વાયુ પાણી ઇત્યાદિ છે એ દરેક જણ જાણે પણ દેખાતું નથી અને બહાર પણ આપણે જોઈ શકીએ છીએ જળ અગ્નિ વાયુ હા આકાશ ઇત્યાદિ તો એ આપણને અંદર નથી દેખાતા પણ છે તો એ રીતે પ્રભુપા શિલપ્રભુપા અહીંયા દાખ એક્ઝામ્પલ આપે કે ભગવાન પણ આ રીતે દરેક રીતે રહેલા છે દરેક જીવોની અંદર અને પોતાના ધામમાં પણ છે હા પણ એ શાસ્ત્ર દ્વારા આપણે અનુભૂતિ અનુભૂતિ કરી શકીએ છીએ સત્ય જાણી શકીએ છીએ કે ભગવાન કઈ રીતે વ્યાપેલા દરેક સૃષ્ટિમાં બ્રહ્માંડમાં હા અને બ્રહ્માંડમાં હોવા છતાં પણ ભગવાન બ્રહ્માંડની બહાર છે એટલે જેવું આ સૃષ્ટિનું સર્જન થાય છે અને મહાતત્વો જે રીતના અગ્નિ જળ વાયુ આકાશ આ બ્રહ્માના પ્રવેશ કરે છે અને પછી એ પ્રવેશ કર્યા પછી દરેક જીવ જે છે તેની અંદર પણ એ પ્રવેશ કરે છે પણ આપણે જોશું કે જે નથી જાણતા અજ્ઞાની છે કે શરીરમાં પાણી કેવી રીતનું હોવાનું અગ્નિ કેવી રીતના હોવાનું વાયુ કેવી રીતના હોવાનું પણ છે આજનું સાયન્સ કે આ વાયુ કરતો કેવી રીતના જીવ જીવી શકે એ રીતના ભગવાન દરેક જગ્યાએ વ્યાપેલા તો પ્રભુપાત અહીંયા આ શ્લોકમાં એનું એક્ઝામ્પલ આપે હા દ્રષ્ટાંત આપે કે સમુદ્ર પર્વતો જળચરો વનસ્પતિ સરીસૃપો પશુઓ પક્ષીઓ મનુષ્ય દેવો અને ભૌતિક રીતે વ્યક્ત થયેલા શરૂમાં પ્રવેશ કરે છે અને તે સાથે જ આ માભૂતો જુદું અસ્તિત્વ પણ ધરાવે છે ચેતનાની વિકસિત અવસ્થામાં મનુષ્ય શરીર રચના શાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાન બંનેનો અભ્યાસ કરી શકે છે પરંતુ આ શાસ્ત્રોના મૂળભૂત સિદ્ધાંતો ભૌતિક તત્વ સિવાય બીજું કંઈ જ નથી લોકો શોધ કરી અગ્નિ જળ વાયુ એટલા ભૌતિક તત્વો છે હં એટલે આજના સાયન્સ જે છે તે આ સુધી પહોંચી શકે છે કયા તત્વો છે તે મનુષ્ય શરીરમાં છે અને અલગથી પણ છે પણ એની ઉપર સાયન્સ નથી જાણી શકતું એ આત્માને અમર બનાવવા માગે છે પણ અરે આત્માને શું મનુષ્યની અંદર જે ચેતના છે એ જ્યારે મનુષ્યના શરીરમાંથી નીકળી જાય છે ત્યારે મનુષ્ય નું મૃત્યુ થાય છે દેહાંત થાય છે મૃત્યુ એટલે કે દેહાંત તથા દેહાંતર પ્રાપ્તિ ધીરતસ્ત ન મુહ્યંતિ એટલે જ્યારે દેહાંતર થાય છે ત્યારે જે જ્ઞાની છે જે ભગવાનની શરણમાં છે તે મૂંઝાતો નથી એ જાણે છે કે આત્મા અમર છે સનાતન છે પણ જે પંચભૂતોનું જે શરીર મળેલું છે તે સનાતન નથી અને એ સાયન્સ એને અમર બનાવવા માંગે છે તો એ શક્ય નથી તો આ રીતે આજના વિજ્ઞાનીઓ આ રીતે બધી શોધ કરી રહ્યા છે શાસ્ત્રને સાઈટ પર મૂકીને અને પોતાની જે બુદ્ધિનો ઉપયોગ કરીને એ કંઈક નવું નવું કરવા જાય અને એમાં જ નવું સંશોધન નવું સંશોધન નવું સંશોધન કર્યા કરે તો એ શક્ય નથી જ્યાં સુધી ભગવાનની શરણ નથી લેતા ત્યાં સુધી કોઈ આ સત્યને સમજી શકશે નહીં એટલે જ પાછલા શ્લોકમાં ભગવાન કહે કે જે મારા સંબંધી છે તે સત્ય છે પણ મારા સંબંધી નથી મારા સંબંધ વિશે નથી હા મારી સાથે એટેચ નથી એ તે બધું અસત્ય છે અંધકાર છે એટલે ભગવાનની સંબંધને સાઈડ પર મૂકીને ભગવાન સાથે જેનો સંબંધ નથી એમ સમજી જે આજે વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો જે પણ કોઈ પણ હોય હા હમ મમીથી હું આનું શોધ કરું તે બધું અસત્ય છે બધું ફેલ છે એમ તો આગળમાં લખે છે તે સાથે જ મહાભૂતો શરીરની બહાર પણ છે મહાભૂતોની ઉત્પત્તિ પ્રથમ થઈ હતી અને તેમની આગળ જતા શારીરિક રચનાઓમાં તેમનો પ્રવેશ થયો પરંતુ બંને પરિસ્થિતિમાં તેઓ બ્રહ્માંડમાં પ્રવેશ્યા હતા અને ન પણ પ્રવેશ્યા હતા તો આ રીતે ભગવાન પરમાત્મા તરીકે શું કરે છે કાર્ય કરે હવે આપણે આગળ જોઈએ તાત્પર્ય ધીરે ધીરે પહેલો પેરાગ્રાફ લીધેલો હતો કારણ કે તાત્પર્ય લાંબુ છે એટલે આપણે એ ભાવાર્થની સાથે આપણે આગળ ચર્ચા કરીશું પછી બ્રહ્મસહિતામાં શ્લોક છે આનંદ ચિન્મય રસી પ્રતિભાવિતાભી તાર્વીય એવ નિજરૂપતયા કલા ગોલોક એવ નિવ સત્ય ભૂતો ગોવિંદ માદિપુરુષમ તમહમ ભજામી આ જે શ્લોક છે તે બ્રહ્માજી સ્તુતિ કરે છે બ્રહ્મસહિતામાં અને ભગવાનનું વર્ણન કરી રહ્યા છે જે તેમની દિવ્ય સચિદાનમય સચિદાનંદમય અંતરંગ શક્તિના વિસ્તાર થકી તેમનો નિજ અને વિસ્તારેલા સ્વરૂપમાં વિલસે છે તે આદિપુરુષ ભગવાન ગોઈને હું ભજું છું તે સાથે તેઓ સર્જનના પ્રત્યેક અણુ પરમાણુમાં પ્રવેશ કરે ભગવાનનું શરીર દિવ્ય છે સચિદાનંદમય છે જેમાં આપણે આગળ જોયું કે ભગવાન આંખથી જમી પણ શકે છે પગથી જોઈ પણ શકે છે ભગવાન પોતાની દરેક ઇન્દ્રિયોથી દરેક અંગથી કંઈ પણ કરી શકવા માટે શક્તિમાન છે અને એને જ કહેવાય છે દિવ્ય શરીર અને આપણું છે તે ભૌતિક શરીર છે અને એ ભૌતિક શરીરથી આપણે આંખથી જોઈ શકીએ છીએ પણ ખાઈ શકતા નથી આ છે સચ્ચિદાનંદય શરીર સચ્ચિદાનંદય દિવ્ય શરીર અને ભૌતિક શરીર વચ્ચેનો તફાવત તો ભગવાન દરેક અણુમાં પ્રવેશે છે અણુ પરમાણુમાં પ્રવેશ કરે જે રીતના સૂર્ય એક જગ્યાએ છે પણ છતાં પણ દરેક જગ્યાએનો પ્રકાશ જાય હા આખા વર્લ્ડમાં એનો પ્રકાશ જાય સૂર્ય એક જગ્યાએ છે દરેક જગ્યાએ નથી જતો દરેકના ઘરમાં નથી જતો દરેકના સ્ટેટ કન્ટ્રીમાં નથી જતા પણ એક જગ્યાથી તે દરેક જગ્યાએ પ્રકાશ આવે એમ ભગવાન ભગવાનના ધામમાં રહીને દરેક જગ્યાએ સંચાલન કરી શકે હા પ્રવિષ્ટાની અન્ય પ્રવિષ્ટાની હા પ્રવિષ્ટાની એટલે પ્રવેશ્યા અને અપ્રવિષ્ટાની એટલે નદી પ્રવેશેલા તો આ રીતે ભગવાનનું દરેક અંગ દિવ્ય છે અને આને જ કહેવાય છે સચિદાનમય શરીર પ્રભુપાદ પ્રભુપાદ આગળ લખે છે બ્રહ્મસહિતાના શ્લોક આપેલા છે દરેકે દરેક કારણ કે બ્રહ્માજીએ આખું વર્ણન કરેલું છે ગોલો વૃંદાવન ભગવાનના ધામનું કારણ કે સૌ પ્રથમ ભગવાને બ્રહ્માજીને દર્શન આપેલા હતા અને એના પાર્ષદો સાથે બ્રહ્માજીને ભગવાનના ધામનું દર્શન કરાવેલું હતું એટલે જે વ્યક્તિએ જે ઓથોરાઇઝ છે જેણે ભગવાનનું દર્શન કર્યું છે સત્યનું દર્શન કર્યું છે એના મારફતે જ આપણે ભગવાનને જાણી શકીએ છીએ અને ભગવાનના સાયન્સ ભગવાનનું વિજ્ઞાન જાણી શકીએ આપણે કલ્પનાથી જાણી શકતા નથી માયાવાદી એ નિર્શિષ્ટવાદીઓ કે જ કે જગત મિથ્યા છે હા જગતનું સર્જન થયું એને માને જ ખરા દુખાલય શાશ્વતમ કે આ દુઃખનું જગત છે માયાવાદીઓ જાણે જ પણ માયાવાદીઓ એ નથી જાણી શકતા કે આ દુઃખમાંથી કઈ રીતે બહાર નીકળવું ભક્તો એ જાણે છે કે દુખાલય શાશ્વતમ દુઃખનું જગત છે આપણને એમાં નાખવામાં આવેલા છે પણ આ દુઃખમાંથી જન્મ મૃત્યુ જરાવ્યાધિના જે દુઃખાલય અશાશ્વતમ આ દુઃખનું જગત છે તેમાંથી સુખી થવા માટેનો રસ્તો કયો છે એ ભક્ત જાણી શકે છે શાસ્ત્ર દ્વારા પણ માયાવાદી नदी जाने सकता एनी पास रस्त नहीं कारण की आग जो नहीं सकता है। तो ब्रह्म सहित श्लोक में लखेलू एको अपश्यो रचयत जगत दंड कोटिम यक्त रसिक यक्त रस्ति जगत दंड चया यदंत अंडात रस्त परमाणु चयांत रस्तम गोविंद गोविंदमादि पुरुषम तम हम भजामी જે પોતાના એક પૂર્ણ અંશ થકી દરેક વિશ્વના અસ્તિત્વમાં અને અણુમાં દરેક પરમાણુમાં પ્રવેશ કરે છે અને એ રીતે અખિલ ભૌતિક સર્જનમાં તેમની અનંત શક્તિ વડે અનંતરૂપ પ્રગટ થાય છે તે આદિ પુરુષ ગોઈન ભગવાન ગોવિંદને હું ભજું છું બ્રહ્માજી કહે કે એ આદિ છે ભગવાનની ઉપર કોઈ નથી આદિ અનાદિ ભૂત ભવિષ્ય વર્તમાન બધું ભગવાન જાણે છે આ બ્રહ્માજી જે સૃષ્ટિના પ્રથમ જીવ છે જ્યાં ભગવાન કૃષ્ણ ગોવિંદની અહીંયા વ્યાખ્યા કરી રહ્યા જે તેણે જોયું સાક્ષાત દર્શન કર્યા પોતાની ચક્ષુ સમક્ષ જોયેલું છે તેનું અહીંયા વર્ણન થાય બધા કે ભગવાનને કોણ જોવા ગયેલા પણ બ્રહ્માજીએ જોયા જ અને એ જ બ્રહ્માજીએ નારદને આ જ્ઞાન આપ્યું અને નારદને કીધું કે આ તમે દરેક જીવ માટે અને એનો પ્રચાર કરો અને એ જ નારદ થકી વ્યાસદેવ પાસે અને વ્યાસદેવ પછી હા ઈશ્વેન્દ્રપુરી ચૈતન્ય મહાપ્રભુ એ રીતે આ જ્ઞાન યથારૂપ આવ્યું એટલે આ ભક્તો જાણી શકે છે કે ભગવાન છે અને ભગવાન આ રીતે કાર્ય કરી શકે છે હા દરેક પરમાણુમાં છે પણ અને નથી પણ એના ધામમાં બેસીને એ ભગવાન દરેક સંચાલન કરી શકે છે આ છે દિવ્ય જ્ઞાન ભૌતિક જ્ઞાન નથી આ દિવ્ય જ્ઞાન છે અને દિવ્ય જ્ઞાન જાણવા માટે જેને દિવ્ય જ્ઞાનનો સાક્ષાત્કાર કરેલો છે સાક્ષાત્કાર એની પાસે તમારે આનું જ્ઞાન ગ્રહણ કરવું પડે કોઈ કથાકથિત પાસે કે કોઈ કાલ્પનિક કથાકાર પાસે આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી નિર્વિશેષવાદીઓ પરમ બ્રહ્મ એ રીતે સર્વવ્યાપી છે એવી કલ્પના કરી શકે છે અનુભૂતિ પણ કરી શકે છે અને તેથી તેઓ એવા તારતમય પર આવે છે કે તેમના અવ્યક્ત રૂપની કોઈ શક્યતા નથી તેમના દિવ્ય જ્ઞાનનું રહસ્ય અહીં જ રહેલું છે ભગવાનનો દિવ્ય પ્રેમ એ જ આ રહસ્ય છે અને જે મનુષ્ય આ દિવ્ય ભગવત પ્રેમની અભિભૂત થયેલો છે તે અણુ પરમાણુમાં અને દરેક સ્થાવર તથા જંગમ વસ્તુમાં ભગવાનના દર્શન કરી શકે છે અને તે જ સમયે ગોલોકમાંના તેમના નિજધામમાં તેમના જ દિવ્ય સ્વરૂપના વિસ્તારો એવા તેમના નિત્ય પાર્ષદો સાથે નિત્ય લીલાનું આસ્વાદન કરતાં ભગવાનના દર્શન પણ કરી શકે છે હા તો ભક્તો જે છે તે શાસ્ત્ર દ્વારા ભગવાનનું દરેક જગ્યાએ રિયલાઇઝ કરી શકે છે ભગવાનના દર્શન કરી શકે છે જે રીતના આપણે જળ ગ્રહણ કરીએ છીએ તો કે જળમાં સ્વાદ હું છું ભગવાન એમ કે હા સૂર્યમાં તેજ હું છું હા ચંદ્રની શીતળતા હું છું તો સૂર્યમાંનું તેજ તો ભક્ત જોઈ શકે છે કે આ જે સૂર્યમાનો જે પ્રકાશ છે તે સાક્ષાત ભગવાન છે હં ચંદ્રનું જે શીતલતા છે તે ભગવાન છે હા દરેકના હૃદયમાં રહેનાર પરમાત્મા ભગવાન છે તો ભક્ત આ શાસ્ત્ર દ્વારા ભગવાનના દર્શન કરી શકે છે કોઈ એમ કે મેં ભગવાનના દર્શન કર્યા જેમ અહીંયા ત્યાં લડકા થયા આદિત્ય અહીંયા અમારા સેન્ટરમાં એક છોકરો આવે નવો ક્યારેક આવે ક્યારેક ચાલ્યો છે એ કે મેં ભગવાનના પડછાયાની જેમ પડછાયો છે મોડપાં રીતે અમે દર્શન કરેલા હતા અમારી થોડીક કોમેન્ટ કેવી રીતના ભગવાન કોણ છે ક્યાં રહી છે શું છે પણ એ રીતના ભગવાન દર્શન આપતા નથી ભગવાન અભક્તો સામે પ્રગટ જ નથી થતા દર્શનની વાત જ દૂર રહી તો ભગવાનના દર્શન આપણે કરી શકીએ છીએ અહીંયા બધા ભક્તો આવે છે રોજ મંગલામાં આવે છે હા ચક્ષુ આંખ પ્રભુપાત કહે છે કે ભગવાનના દર્શન પગેથી કરવા જોઈએ કે અહીંયાથી શૂદ્રની ઉત્પત્તિ થઈ હા ભગવાનના નખમાંથી દિવ્ય તેજ નીકળી રહ્યું હં શીતળતાનું કરોડો ચંદ્રનું જે ત્રિવિધ તાપને નષ્ટ કરે હા સાતરમાંથી અહીંયાથી વૈશ્યની ઉત્પત્તિ થઈ છે બાવમાંથી ક્ષત્રિયની મુખમાંથી બ્રાહ્મણોની તો આ રીતે પગથી લઈને મુખ સુધી આપણે ભગવાનના આ રીતે દર્શન કરવા જોઈએ તો આ રીતે ભક્તો રોજ દર્શન કરે એમ તો આ છે દર્શનની પદ્ધતિ અને ભગ ભક્તોને વિશ્વાસ છે તો ભગવાન ગોલોકમાં તેમના નિતધામમાં તેમાં જ દિવ્ય સ્વરૂપમાં વિસ્તારો એવા તેમના નિત્ય પાર્શ્વ સાથે નિત્યલેનનું આસ્વાદન કરતા ભગવાનના દર્શન પણ તે કરે છે શરૂઆતમાં ભગવાને જણાવ્યું સરહસ્યમ અંગત છે તે પ્રમાણે આધ્યાત્મિક જ્ઞાનનું સાચું રહસ્ય આ દર્શન છે આ રહસ્ય પરમના જ્ઞાનનો સૌથી વધુ ગુહ્ય ભાગ છે અને માનસિક તાર્કિકો માટે બૌદ્ધિક વ્યાયામના જોડે તેનો પાર પામવો અસંભવ છે એટલે તાર્કિકો અને યોગ દ્વારા જે આજના જે યોગ થાય છે કે મનને શાંત કરું કેન્દ્રિત કરું હું પોતાને જાણું હું પોતાની અંદર ચાલ્યો જાઉં અને એ રીતે ભગવાનના દર્શન કરું એ સંભવ નથી કલિયુગમાં જે હરે નામ હરે નામ હરે નામ એવો કેવલમ કલો નાસ્તય 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 ગતિરેન્દ્યતા કલિયુગ દોષોનો સાગર છે પણ એનો ગુણ છે હરિનામ અને એ હરિનામ લેવાથી હા જ્યાં હરે કૃષ્ણમાં મંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે અને આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી ભગવાનની આહ્લાદીની શક્તિ એ જીવને ભગવાનની શરણમાં લઈ જાય છે સેવા માટે અને ભગવાનની આહલાદીની શક્તિ દ્વારા આપણે ભગવાનના દર્શન કરી શકીએ અને એને માટે છે સાચા ગુરુની જરૂર જે ઓથોરાઈઝ ગુરુ છે હા સંપ્રદાય અને એ ગુરુ જેને સત્યનું દર્શન કર્યું છે એ તમને આ રીતે ભગવાનના દર્શન કરાવી શકે અન્યથા આપણે ભગવાનના દર્શન કરવા સક્ષમ નથી તો આ ગુહ્ય વિજ્ઞાન છે એટલે કોઈ યોગ દ્વારા કે તાર્કિક દ્વારા આપણે ભગવાનને જાણી શકતા નથી બ્રહ્માજીએ તેમની ભ્રમસંહિતા પાંચ પોઈન્ટ આડત્રીસમાં ભલામણ કર્યા મુજબ આ રહસ્યનો સાક્ષાત્કાર આ પ્રમાણે થઈ શકે છે પ્રેમા અંજો પ્રેમાંજચુરિત ભક્તિવિલોચન સંત સદૈવ હૃદયશુ વિલોકર્યાંત ય શ્યામ સુંદર મા ય શ્યામ સુંદર મચિંત્ય ગુણ સ્વરૂપમ ગોવિંદમાદિપુરુષ તમ હમ ભજામિ શુદ્ધ ભક્તો ભગવત પ્રેમરૂપી નેત્રાંજન આંજલી આંખો તકી હૃદયમાં જેમનું નિત્ય દર્શન કરે છે એવા આદિપુરુષ ભગવાન ગોવિંદને હું ભજું છું આ આદિપુરુષ ગોવિંદ સકળ દિવ્ય ગુણોથી સભર એવા શ્યામસુદર કૃષ્ણ છે શુદ્ધ ભક્તો જે છે તે ભગવાનનું શું કરે છે પ્રેમરૂપી અંજન આંજે અને ભગવાનના દર્શન કરે છે પ્રેમરૂપી અંજન આંજ એટલે કે ભગવાનની સેવા કરીને દરેક જગ્યાએ ભગવાનનો આપણે સાક્ષાત્કાર કરો કે અહીંયા ભગવાન ઉપસ્થિત છે માયાવાદીઓ બધું જ માયા છે નિર્વિશ્વવાદીઓ કે ભગવાન નિરાકાર છે પણ ભક્ત આ રીતે નથી જોતા તો એ પ્રેમાંજલિથી આંજનું અંજન કરવા માટે આપણે ગુરુના માધ્યમ દ્વારા શુદ્ધ ભક્તોના માધ્યમ દ્વારા શાસ્ત્રને કેન્દ્રમાં રાખીને ભગવાનને કેન્દ્રમાં રાખીને આપણે આ લેવલ સુધી પહોંચી શકીએ અને આપણે કૃષ્ણનું રિયલાઈઝ કરી શકીએ છીએ માટે પ્રત્યેક અણુ પરમાણુમાં વિદ્વાન હોવા છતાં પૂર્ણ પુરુષો ભગવાન તુષ્ક તાર્કિકોને દ્રષ્ટિગોચર થઈ શકતા નથી ભગવાન કોઈને દ્રષ્ટિગોચર નથી થતાં જેમાં આપણે કીધું કે આ ભક્તો સામે ભગવાન પ્રગટ નથી થતા અજા માં મુઢામ મા અનુષિત અનુ આશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ એટલે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જ્યારે હું મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે એટલે મૂર્ખ લોકો ભગવાનને સમજી શકતા નથી પણ વાસ્તવિક ભગવાન આ ભૌતિક જગતમાં આવે પણ છે છતાં પણ એ ભૌતિક જગત જે પ્રકૃતિની જે માયા છે તમોગુણ રજોગુણ સદોગુણ એ કળિયુગનો જે પ્રભાવ એનાથી ભગવાન પ્રભાવિત થતા નથી કારણ કે ભગવાનની ચેતના ભગવાનનું શરીર આપણા જેવું નથી આપણે એક જ જગ્યાએ વ્યાપી ચા એક શરીરમાં આપણે એક જ જગ્યાએ અહીંયા હું સેન્ટરમાં બેસેલો છું અહીંયા પ્રવચન આપું તો અહીંયા સુધી જ મારી દ્રષ્ટિ સીમિત સીમિત છે અહીંયા જ હું કાર્ય કરી શકું છું હું નથી ઘરે કાર્ય કરી શકતો ઓફિસે કરી શકતો બહાર કોઈ બીજી જગ્યાએ કરી શકતો પણ ભગવાન એક જગ્યાએ બેસીને દરેક જગ્યાએ આ કામ કરી શકે એ અહીંયા બ્રહ્માજીને ભગવાન કહે છે કે હું અંદર પણ રહેલો છું અને અંદર નથી પણ રહેલો આ રીતે ભગવાન બધું કાર્ય કરે તેમ છતાં શુદ્ધ ભક્તોની દૃષ્ટિ સમક્ષ તે રહસ્ય ઉઘડી જાય છે કારણ કે તેમની આંખો ભગવત પ્રેમની અંજનથી આંજેલી હોય છે ભગવત પ્રેમની પ્રાપ્તિ બીજા કસાથી નહીં પણ ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિ કરવાથી થઈ શકે છે એટલે ભક્તિયોગ દ્વારા જ આપણે ભગવાનને જાણી શકીએ અને જે શુદ્ધ ભક્તો છે એ ભક્તો જે ભગવાનનું જેને શરણ ગ્રહણ કર્યું છે એના સંગ કરવાથી એના કોન્ટેક્ટમાં આવવાથી આપણે ભગવાનને જાણવાનો પ્રયાસ કરી શકીએ અન્યથા અભક્તો તાર્કિકો ધ્યાનીઓ માયાવાદીઓ નિર્વિશેષવાદીઓ એનો સંગ્રહથી કદાચ પણ આપણે ભગવાનને જાણી શકતા નથી તો આ છે ભક્તિયોગ એટલે અહીંયા ભગવાન બ્રહ્માજીને ભક્તિયોગ દ્વારા દર્શન કરવાનું કહી અને બ્રહ્માજી પણ એ રીતે દર્શન કર્યા પણ ભગવાનની દિવ્ય પ્રેમાસર ભક્તિ કરવાથી થઈ શકે છે ભક્તોની દૃષ્ટિ સામાન્ય હોતી નથી ભક્તોની દ્રષ્ટિ સામાન્ય નથી હોતી હં ક્યારેક ભક્ત ભટકી જાય છે એટલે જ પ્રભુપાદ કહે છે ગુરુ મહારાજ કહે છે વરિષ્ઠ જે ભક્તો છે તે કહે છે કે ભાઈ મંગલા રોજ એટેન્ડ કરો ભલે ગમે તે મંગલા તમે એટેન્ડ કરો જે મોર્નિંગ શેડ્યુલ છે તે તમે એટેન્ડ કરો શ્રીમદ ભાગવતમ ક્લાસ જપ જે ભક્તોના સંગમાં રહીને એની જે ઉર્જા છે કૃષ્ણ ભાવ હા તે આપણને માયાથી દૂર કરે ના કે એકલા રહીને આપણે ભક્તિ કરી શકીશું નહીં અને શું થશે છેલ્લે આપણું ફોલડાઉન એટલે કે જે તમે ભક્તિ કરી છે એનું ફળ તો કૃષ્ણ તમને આપશે જ પણ જે તમારું લક્ષ્ય છે જે આપણી અંદરથી કામ ક્રોધ મોહ લોભ મધ મત્સલ્ય જે મૂળ છે મૂળનો જે નાશ થવો જોઈએ તે થશે નહીં એ પાછું ઉત્પન્ન થશે એક વૃક્ષ હોય છે તેને આપણે ડાળી પછી જે પાંદડા ફૂલ ઇત્યાદિ કાપી નાખીએ પણ મૂળ નથી કાપતા પણ એને પાછું જરાક પોષણ મળે છે આજુબાજુનું એટલે પાછું એ કામ ઉગી ઊગી નીકળે એટલે આ બહુ ભક્તોએ ખાસ ધ્યાન રાખવા જેવું કે આપણી અંદર જે કામ ક્રોધ મોં ઇત્યાદિ જે અનાદિકાળથી છે તેને નષ્ટ કરવા માટે આપણે ભગવાનની સતત સેવા કરવી પડશે ભગવાનનું સતત સ્મરણ કરવું પડશે શ્રવણ કરવું પડશે અને આપણી દરેક ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાવી પડશે પણ આ કલયુગમાં આપણી પાસે એટલો સમય નથી આ ચિતનાથી એને વિચાર કરવો જોઈએ કે વાસ્તવિક ગુરુએ જે મને એનું શરણ આપેલું છે મને દીક્ષા પ્રદાન કરી છે ગુરુએ મને સ્વીકાર કર્યો છે અને મેં જે ગુરુને સ્વીકાર કર્યા છે વૈષ્ણવને સાક્ષી માનીને અગ્નિને સાક્ષી માનીને તો મારો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ હું ગુરુને ક્યારે પ્રસન્ન કરી શકું છું ગુરુનું શું મૂળ છે હા દીક્ષા મેં ફક્ત નામ લેવા માટે દીક્ષા લીધી નથી હા અને ગુરુ તમારું ઉત્તરદાયિત્વ લે છે કે આ જે મારો શિષ્ય છે તેને હું ભગવદધામ મોકલું જ્યાં મૃત્યુ જરા યાદી નથી જે કૃષ્ણ સાથે એનો સનાતન સંબંધ ભૂલી ગયો છે હા એની ચેતના દૂષિત થઈ ગઈ છે એને પુનઃસ્થાપિત ગુરુના પાંચ ચરણમાં જવાથી ગુરુનું સેન્ટર લેવાથી હા ગુરુને શિકાર કરવાથી જે પરંપરામાં જે ઓથોરાઇઝ ગુરુ છે જે શાસ્ત્રમાં જણાય છે એનું શરણ લેવાથી આપણને ગુરુ કૃષ્ણ સાથે આપણો પુનઃસ્થબન સ્થાપિત કરી આપે અને ગુરુ દરેક જગ્યાએ હાજર નથી રહી શકતા પણ વાણી દ્વારા ગુરુ હાજર રહે છે તો એ જે ભક્તો છે જે પણ ભક્તો છે તેણે આ કોન્સેસથી સેવા કરવી જોઈએ અને આ શેડ્યુલ એટેન્ડ કરવું જોઈએ નકર તરત જ આપણે માયા એટલી ખતરનાક માયાને કોઈ રજા નથી રવિવાર નથી શનિવાર નથી એક ક્ષણ માયા આપણે માયામાં જ છીએ હં માયાના ડાયરાની અંદર છે પણ ગુરુએ અને ભગવાન કૃષ્ણે આપણી રક્ષા કરેલી છે એટલે આપણે જાણી શકીએ છીએ આપણે જરાક પણ કંઈ ભૂલ કરીએ છીએ એટલે વરિષ્ઠ ગુરુ યા ગુરુના માધ્યમ દ્વારા યા વૈષ્ણવના પ્રવચન દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણે કયા લેવલ પર છે ને આપણે ક્યાં ભટકી રહ્યા આ રીતે ગુરુ અને કૃષ્ણ આપણું રક્ષણ કરે છે માયા દ્વારા એવું નથી કે કૃષ્ણ આવશે કે ગુરુ હાથ પકડીને કહેશે ભાઈ શું કરે છે હા મહાચંદ્ર પ્રભુ રાધેશ પ્રભુ મહાભારત પ્રભુ આ તમે શું કરી રહ્યા ત્યાં મંગલમ નથી આવ્યા દીક્ષા લીધી કોઈ દેખાતું નથી ગુરુ એક દરેક જગ્યાએ હાથ નથી પણ ગુરુની ઉપસ્થિતિ અને કૃષ્ણની ઉપસ્થિતિ એ જે સંપૂર્ણ ભક્તિમાં ભગવાનની સેવામાં છે નિષ્ઠાથી જે ભક્તો તેના દ્વારા આપણને આ ઉપદેશ મળે છે અને એ જ ઉપદેશો હોય છે ગુરુના અને કૃષ્ણના આદેશો અને આ જ રિયલાઇઝ કરવા જેવું છે અહીંયા જ બ્રહ્માજીને ભગવાન કહે છે આ રીતે તમે દર્શન કરી શકો જેમ અહીંયા કહે છે પ્રભુપાદ કે ભાઈ પૃથ્વી અગ્નિ વાયુ આપણી અંદર પણ રહેલા છે અને નથી પણ સૂર્યની શક્તિ હું છું ભગવાન તેજ હું છું તો આ રીતે આપણે રિયલાઇઝ કરી છે કે સૂર્યદેવ આપણી સમક્ષ આવીને નથી કહેવાના કે ભગવાનનું તેજ હું છું એમ કરીને કારણ કે આપણી કોઈ યોગ્યતા નથી એટલી પણ અહીંયા શાસ્ત્રો તો આપણે સમજી શકીએ છીએ કે સૂર્યનું જે તેજ છે તે ભગવાન સ્વયં છે તો આ રીતે ભગવત પ્રેમ આપણે આ રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ અને ભગવાનના દર્શન આ રીતે કરી શકીએ અને માયાથી આપણે આ રીતે બચી શકીએ છીએ હજી પ્રભુપાધાર લખે છે તે ભક્તિમય સેવાની પ્રક્રિયાની શુદ્ધ બનેલી હોય છે બીજા શબ્દોમાં કહી શકાય જેમ વિશ્વના તત્વો મહાભૂતો અંદર અને બહાર બંને પ્રકારે પ્રગટ થયેલા હોય છે તેમ શાસ્ત્રોના વર્ણન થયા પ્રમાણે આ ભૌતિક વિશ્વ પ્રાગટ્યથી અતિશય દૂર આવેલા વૈંકુટ લોકમાના ભગવાનના નામ રૂપ ગુણ લીલા રસાલો વગેરેનું ભક્તના હૃદયમાં વાસ્તવિક રીતે ટેલિવિઝનની જેમ દૂરદર્શન થાય છે ભૌતિક વિજ્ઞાન દ્વારા મનુષ્ય દૂરની વસ્તુઓ ટેલિવિઝન દ્વારા જોઈ શકે છે છતાં અલ્પ જ્ઞાની તે સમજી શકતો નથી સાચી હકીકત તો એ છે કે આધ્યાત્મિક રીતે ઉન્નત મનુષ્ય તેના હૃદયની અંદર હંમેશા ભગવાનના ધામની ઝાંખી દૂરદર્શનની જેમ કરી શકે છે ભગવાનના જ્ઞાનનું રહસ્ય આ જ છે ટેલિવિઝન ટીવી દ્વારા આપણે દેશનો દરેક ખૂણા જોઈ શકે આપણે ફોરેન નથી ગયા યુકે નથી ગયા અમેરિકા નથી ગયા હા પણ અમેરિકામાં શું થાય છે જેમ રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયેલું હતું વચ્ચે પછી આ ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ થયેલું હા એ રીતના બોમ્બ ચડે પણ આપણે ત્યાં ગયા નથી પણ ટેલિવિઝન દ્વારા ટીવી દ્વારા લાઈવ ટેલિકાસ્ટથી યા રેકોર્ડિંગ દ્વારા આપણે જોઈ શકીએ કે આ વસ્તુ ત્યાં છે એ રીતના અહીંયા પ્રભુપાત લખે છે કે ભગવાનના નામ રૂપ ગુણ લીલા રસાલો વગેરેનું ભક્તના હૃદયમાં વાસ્તવિક ટેલિવિઝનની જેમ દૂરદર્શન થાય છે પણ એ ક્યારે થશે જ્યારે આપણે સંપૂર્ણ ભગવાનની શરણમાં હશું ત્યારે હા અને જ્યારે આપણે ભગવાનની સેવાથી દૂર થાય છે ભગવાનના નામ જપ આપણે બરાબર નથી કરતા આપણું રીડિંગ બરાબર નથી આપણે અહીંયા અધ્યયન કરી રહ્યા છે અને આપણું મન આપણને ભટકાઈ રહ્યું છે તો એ રીતે આપણે ભગવાનના ટેલિવિઝનની જેમ દર્શન કરી શકીશું એક એક શબ્દ કૃષ્ણ છે હા વ્યાસદેવ જે લખેલું છે તે હું બેસેલો છું જે પણ કંઈ વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છું તે દરેક કૃષ્ણની માલિકીની છે હા જે પણ મને સેવા મળે છે ભગવાનની કૃપા થકી સેવા મળે છે અને માયાની સેવા તો મને બાય ડિફોલ્ટ મળી જાય જે મેં આગળ કીધેલું કે માયાની સેવા કરવા માટે આપણે કોઈની આજ્ઞા લેવાની જરૂર નથી માયા આપણને પ્રદાન જ કરે છે બહાર નીકળી જાય પછી તો જીવનનો ઉદ્દેશ્ય આ નથી જીવનનો ઉદ્દેશ્ય છે ભગવાનના દર્શન કરવા અને ભગવાનની પ્રેમામય સેવા કરવી તો એમાં શું અડચણ છે હં અને શું અડચણ નથી શું સ્વીકારું શું નહી સ્વીકારું હં આનુકૂલ્ય સંકલ્પ પ્રતિકૂલ્યશ્ય વર્જનમ તે આ બધું આપણને યાદ થવું જોઈએ નથી આપણને વ્યાસ પૂજામાં આપણે જઈએ છીએ બધા ભક્તો બધા બહુ સેવામાં હોય છે ગુરુ મહારાજનું લેક્ચર આપણને સાંભળવા નથી મળતું પણ પછી આપણે રેકોર્ડિંગ દ્વારા સાંભળી શકીએ છીએ રિયલાઇઝ કરી શકીએ છીએ તો એ જ ગુરુ આપણને આ માર્ગદર્શન આપે છે આ છે આ વિજ્ઞાન આજ છે સાયન્સ આજ રીતે ભગવાનના દર્શન કરવા ભગવાન કોઈ પણ મનુષ્યને ભવબંધનમાંથી મુક્તિ આપી શકે છે છતાં તેઓ ભગવત પ્રેમનો વિશેષ અધિકાર ભાગ્યે જ આપે છે ભગવાન કોઈપણ મનુષ્યને ભૌબંધનમાંથી મુક્તિ આપી શકે છે છતાં તેઓ ભગવત પ્રેમનો વિશેષ અધિકાર ભાગ્યે જ આપે છે ભગવદ ભક્તિ ભગવાન ભાગ્ય જ પ્રદાન કરે તમે સમજો એમાં આપણે ભાગ્યશાળી છે આપણને જે ગોડી સંપ્રદાયમાં આપણને આ સ્થાન બ્રહ્મ મધ્વ ગોડી સંપ્રદાયમાં આપણને સ્થાન મળેલું જે બ્રહ્માજી જે સાક્ષાત જે ભગવાનના દર્શન કર્યા છે ને એ જ જ્ઞાન આપણને પરંપરા દ્વારા પ્રાપ્ત થયું છે આપણે કોઈ પાછલા જન્મમાં કોઈ પુણ્ય કહી રહ્યા હશે અને નહીં કહી રહ્યા છે તો ભક્તોના સંપર્કમાં આવવાથી જેમ ભાગવતમમાં શ્લોક મને યાદ નથી પણ ત્રીજા સ્કંદમાં વીસમા અધ્યાયમાં પચીસમા શ્લોકના ભાવાત્મા પ્રભાર લખે જ કે ભક્તો જ તમને ભગવાન સુધી લઈ જઈ શકે છે અને ભક્તોના સંગથી કદાપ પણ દૂર થવું જોઈએ નહીં હા અને જ્યારે આપણે ભક્તોના સંગથી દૂર થઈએ છે એ મોટામાં મોટી લોસ છે આપણી મોટામાં મોટી લોસ એટલે કે આપણી આધ્યાત્મિક લોસ છે ભૌતિક લોસ તો આપણે પાછી પૂરી પણ કરી શકીશું તમે સમજ્યા માને કોઈ કોઈ બિઝનેસમાં ખોટ ગઈ છે તો પાછો આપણે બિઝનેસ ચાલુ કરીને પાછોને ડેવલપ કરી શકીશું પણ આધ્યાત્મિક જે આત્મજ્ઞાન છે આત્માનો જે આપણે વિનાશ કરી રહ્યા છે હાસ કરી રહ્યા તે પાછો મળશે નહીં જો ભક્તોનો સંગ છૂટો તો કારણ કે બહાર કોઈ અભક્તા પણ આપવાનો નથી આ બહુ મોટા અમાઉન્ટની લોસ છે પાછું આપણે ચોર્યાસી લાખ સુધી ફરીશું અને એમાં પણ આ ઘોર કળિયુગ આવતા કળિયુગમાં ધર્મનો જેમ જેમ કળિયુગ હશે તેમ હાસ થતો જશે તો આ બહુ મોટી લોસ છે આ આપણે રિયલાઇઝ કરવું જોઈએ એનું સમર્થન નારદજીએ કર્યું છે મુક્તિ દધાતી કરી ચિતમ સ્મન ભક્તિ યોગમ ભગવાનની આ દિવ્ય ભક્તિમય સેવા એવી અદભુત છે કે સુપાત્ર ભક્તને પરમ સ્પર્શ ભગવત સંબંધથી વિચલિત થયા વિના માનસિક પ્રવૃત્તિઓમાં તલદીન રાખે છે આ રીતે ભક્તના હૃદયમાં વિકસેલો ભગવત પ્રેમ એક મહાન રહસ્ય છે મહાન રહસ્ય છે આપણી અંદર જે ભગવત પ્રેમ વિકસેલો છે એ રહસ્ય છે એ કોઈને એમણે નથી મળી જતો આપણે ડિસ્ટ્રિબ્યુશનમાં જઈએ છીએ તો આપણે રિયલાઇઝ કરીએ જ ને હં કે બધાની પાસે ક્યાં કૃષ્ણ પ્રેમ ક્યાં છે કોઈ જાણતું નથી ભગવાન કોણ જે કઈ રીતે એનો વિસ્તાર કરે છે ભગવાન ક્યાં કૃષ્ણ કોલોક વૃંદાવનમાં છે ત્યાંથી મહાવિષ્ણુ એના એક શ્વાસમાંથી દરેક બ્રહ્માંડ ઉત્પન્ન કરે હં ગર્ભદાયક છે વિષ્ણુ કારણ સમુદ્રમાં જ્યાં વામન ભગવાન એક અંગૂઠાથી કારણ સમુદ્રમાં ઓલ થઈ એક કારણ સમુદ્રનું જળ જે ગંગાજી તરીકે અત્યારે અહીંયા આપણને મળેલું આ ભગવાન તમે જોવો જે પાપીઓ છે બધજી હોય છે એની પણ ભગવાને વ્યવસ્થા કરી દીધી આ છે ભગવાન હં આ રીતે આપણે ભગવાનનું રિયલાઇઝ કરી શકીએ અને બ્રહ્માજીનું આયુષ્ય એક મહાવિષ્ણુનો એક શ્વાસ ખાલી બ્રહ્માજીનું આયુષ્ય એક શ્વાસમાં બધા જ બ્રહ્માંડો અંદર ચારસો બત્રીસ કરોડ વર્ષ આપણા પ્રમાણે જ્યારે બ્રહ્માજીના બાર કલાક થાય વિચાર કરો અને આપણે જોઈએ છીએ કીડી રસ્તા પર ચાલતી હોય તો આપણને લાગે આનું શું આયુષ્ય સાથે ગમે ત્યારે આ શરીર છોડી દેશે એ રીતના પણ આપણી પણ એવી જ દશા છે બ્રહ્માજીના સમયની સામે બ્રહ્માજી એક પલક એમ કરે તો કેટલા જીવો નરક તરફ જયેલા છે તો આપણી પાસે બહુ ઓછો સમય છે અને આ ભગવત કૃપાથી ગુરુકૃપાથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને આપણે એક પણ ક્ષણ વિતાયા વગર આનો સહારો લઈ લેજો અને આનો સદુપયોગ કરવો જોઈએ અને માયાની સેવામાંથી આપણે બહાર નીકળીને ભગવાનની સેવા અને ભક્તોના સંગમાં આપણે આગળ વધવું જોઈએ ભગવત સંબંધી વિચલિત થયા વિના માનસિક પ્રવૃત્તિઓમાં તલની રાખે છે આ રીતે ભક્તના રથમાં વિકસેલો ભગવત પ્રેમ એક મહાન રહસ્ય છે બ્રહ્માજીએ પૂર્વે નારદને કહ્યું હતું કે તેમની ઈચ્છાઓ કદી પણ પૂર્ણ થયા વિના રહેતી નથી કારણ કે તેઓ હંમેશા ભગવાનની દિવ્ય પ્રેમય ભક્તિમાં નિમગ્ન રહે છે હા બ્રહ્માજીએ નારદને પૂર્વક કહેવું તેમની ઈચ્છા કદી પૂર્ણ થયા વિધા નથી રહેતી બ્રહ્માજીની ઈચ્છા કદી પર જે પણ બ્રહ્માજી ઈચ્છા કરે છે પૂર્ણ થાય એનું કારણ શું રીઝન શું છે તો બ્રહ્માજી કહે છે કારણ કે તેઓ હંમેશા કારણ કે તેઓ હંમેશા ભગવાનની દિવ્ય પ્રેમય ભક્તિમાં નિમગ્ન રહે જો આપણી પણ પૂર્ણ ઈચ્છા થઈ શકે આપણે એક જ ઈચ્છા છે કે ભગવાનના દામાજીને પ્રેમની સેવા કરવી તો આપણે હંમેશા ભગવાનનું રિયલાઈઝ કરીશું દરેક ક્ષણે હં આપણે ભગવાનને યાદ રાખીશું પ્રભુપાદ ક્યાં કહેવું પણ એક ક્ષણ માટે પણ મેં કૃષ્ણનું વિસ્મરણ નથી કર્યું પ્રભુપાદ કીધું એટલે પ્રભુપાદી બ્રહ્માજીની વિચારધારણાથી અલગ નથી એક જ છે હં કારણ કે પ્રભુપાદે પણ એક ક્ષણ માટે વિસ્મરણ નથી કર્યું એટલે પ્રભુપાત જે બોલે તે થતું હતું હા એટલી ઉંમરમાં પ્રભુપાદે દસ વર્ષમાં એકસો આઠ મંદિરોની સ્થાપના કરી નાખી અને અને તો દેશ જેને ખબર જ નથી ભક્તિ શું છે ભગવાન શું છે કર્મ શું છે વિકર્મ શું છે હા એને પ્રભુપાદે ડાયરેક્ટ કૃષ્ણની સેવામાં જોડી દીધા અને ત્યારે એમાં ભક્ત એ છે કે પ્રભુપાદ અમે તો આ ચાર જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરતા હતા હા માંસાહાર નહીં કરવો નશો નહીં કરવો પર્સથી ગમન નહીં કરવું જુગાની નહીં રમવો આ તો અમારી નસમાં હતું તો અમારું કર્મ બનાવ્યું કોણે તો પ્રભુભાત કે તમારું કર્મ મેં બનાવ્યું તો આ એક છે શુદ્ધ ભક્તની વ્યાખ્યા હા જેમ નારાજ ધ્રુવ મહારા પ્રહલાદ મહારાજને ધ્રુવ મહારાજને ભગવાનના દર્શન કરાય તો એ રીતે કેવાનો ભાવ અર્થ છે કે ભક્તોથી આપણે જો દૂર થઈ થશેશું થઈ જશું તો જે પણ વૈષ્ણવની કૃપા આપણા પર મળે છે એ કૃપાથી આપણે વંચિત રહી જઈશું જે આપણો પ્રગતિનો માર્ગ છે જે આપણું લક્ષ્ય જે આપણો ગોલ છે તેનાથી આપણે વંચિત રહી જઈશું કરોડો રૂપિયા ખર્ચતા હજારો રૂપિયા ખર્ચતા પણ આપણને આ કૃપા પ્રાપ્ત થશે નહીં હા આપણે એમ સમજું કે આપણે બીજે ચાલ્યા જશું અહીંયા પણ ઈસ્કોન જ છે ને અહીંયા પણ ઈસ્કોન જ છે ને એમ પણ જે શુદ્ધ ભક્તિ છે જે તમારા પર ધ્યાન આપવામાં આવે છે ભક્તો પર વિશેષ કરીને ભક્તો પર ક્યાં ધ્યાન આપવામાં આવે અત્યારે ઘણી દીક્ષાઓ થઈ મારી બાજુમાં જ એક નિક્કી કરીને છોકરોએ સોળ માળા કરતો હતો પણ એટલે ભક્ત છે સારું છે પણ એવા કેટલા પણ ભક્તો હશે પણ એની પણ દીક્ષા થઈ જાય પણ કોઈ શિક્ષાગુરુ એવા સ્ટ્રોંગ પણ હોય કે ભાઈ દીક્ષા લીધી પછી ગુરુને આનું પાપ ભોગવવું નહીં પડે હા એકવાર શ્રી પ્રભાતનો અંગૂઠ રીતના હલતો હતો એકવાર દુખતો હશે કે હલતો હશે તો પ્રભુપાતને પૂછ્યું કે પ્રભુપાત તમે તો કૃષ્ણની શરણમાં છો કેમ આવું થાય એમ એ કે મેં બધાને દીક્ષા આપી દીધી સ્ટાર્ટિંગમાં જોયા જયા વગર તેનું પાપ મારે આ ગ્રહણ કરવું પડે તો ગુરુને જ્યારે કોઈ તકલીફ થાય છે ગુરુને પર કોઈ ગુરુ તો દિવ્ય લેવલ પર છે શરીર લેવલ પર નથી હોતા પણ આ શિષ્યને એક શીખ આપવા માટે ગુરુ આ રીતે એને પ્રસ્તુત કરે છે કે તમે કોઈ પાપ કરો છો તેનો ભોગ મારે બનવું પડે હા ભોગ કે એ પાપ મારે લેવું પડે તો આ રીતે આપણે બહુ ધ્યાન રાખવું પડે એમ છે કે આપણી ભક્તિ થકી ગુરુને કોઈ તકલીફ નહીં થાય અને એનું માર્ગદર્શન આપણે નહીં મળે તો વરિષ્ઠ ભક્તો શિક્ષા ગુરુ એ શાસ્ત્રો આપણે એનો નિકાલ લાવો જોઈએ પણ આપણી ભક્તિ સ્ટોપ આપણી સેવા સ્ટોપ થવી જોઈએ નહીં એટલે અહીંયા બ્રહ્માજી નારાજીને સમજાવે કે હું કન્ટિન્યુ ભગવાનના સ્મરણમાં છું એક ક્ષણ માટે પણ મેં ભગવાનનું વિસ્મરણ નથી કર્યું એટલે દરેક ઈચ્છા એની પૂર્ણ થાય તો આપણે આ લેવલે પહોંચવાનું છે આ લેવલ આપણે પહોંચશું ત્યારે આપણને કૃષ્ણના સાક્ષાત્કાર થશે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન સોચથી ન કાંક્ષાથી સમસર્વે ભૂતે શું મદભક્તિ લભતે પરમ ભક્તિમય સેવા કરાવશે બીજી કોઈ પણ કામના નથી બ્રહ્માજીએ કહે છે અને તેમના અંતરમાં ભગવાનની દિવ્ય ભક્તિમય સેવા કરવા સિવાય બીજી કોઈ કામના નથી ભક્તિ યોગની પ્રક્રિયાનું તેજ સૌંદર્ય અને રહસ્ય છે ભગવાન અચ્યુત હોવાથી તેમની ઈચ્છા પણ જેમ અચૂક છે તેમ દિવ્ય ભગવદ્ ભક્તિ પરાયણ ભક્તોની ઈચ્છાઓ પણ અચ્યુત અર્થાત અચૂક છે જેમ પારસમણીની શક્તિ જાણવાનું મુશ્કેલ હોય છે તેમ સામાન્ય મનુષ્ય માટે ભક્તિ યોગના ગુહ્ય જ્ઞાન વગર આ જાણવું અઘરું હોય છે જેમ પારસમણી ભાગ્યે જ જોવા મળે છે તેમ કરોડો મુક્ત આત્માઓમાં પણ ભગવાનનો શુદ્ધ ભગ ભાગ્યે જ જોવામાં આવે શુદ્ધ ભગ ભાગ્યે જ જોવામાં આવે એટલે આપણે શુદ્ધ ભક્તનો ન કરે તિરસ્કાર કરી દઈએ ક્યારેક વાર કારણ કે આપણા પ્રમાણે કામ નથી થતું હું સાચો છું કદાચ હોઈ શકે કે આપણે સાચા છે હા પણ એ એક ભૂલ સાચા છે ઠીક છે તો સામે વાત નહીં માની તો આપણે એને પ્રસ્તુત કરીએ કે આ રીતના નહીં થવું જોઈએ આમ થવું જોઈએ અને કદાચ આપણી ભૂલ નહીં હોવા છતાં પણ આપણી ભૂલ કાઢી નાખી તો કંઈ નહીં પ્રભુજી જેવી તમારી ઈચ્છા ભગવાનની જે ઈચ્છા ભગવાનની ઈચ્છા હશે એમ આપણું શું નુકસાન શું ગયું કદાચ આપણે એક્સેપ્ટ કરી લીધું તો નુકસાન થયું આપણે આપણે તમે તમારી વાત નહીં કી પણ શુદ્ધ ભક્ત એ ભાગ્ય જ આપણને જોવા મળે છે અને એ શુદ્ધ ભક્તના માધ્યમ દ્વારા એના સંઘ દ્વારા જ આપણે ભક્તિ તરફ આગળ વધી શકીએ એ જ માર્ગ આપણે બંધ કરી દઈએ છીએ એનું કારણ છે અહમ મમેદી આપણે અંદર જે કામ ક્રોધ ઈર્ષા જે રહેલી છે તે આપણને આનાથી દૂર કરે એ આપણે નથી જાણી શકતા એને આપણે નથી જોઈ શકતા હા અને એવા પણ ભક્તો છે કે જેની અંદર પણ આ રીતના ગુણો છે કામ ક્રોધ મો કોકમાં ઓછા છે કોઈમાં વધારે છે કોઈમાં સમ છે હા એટલે જેમાં ઓછા છે તે નિર્ણય થોડોક વ્યવસ્થિત કરી શકે છે એની કરતાં ઓછા છે તે પણ નિર્ણય વધે વ્યવસ્થિત કરી શકે છે પણ જેમના વધારે છે કામ ક્રોધ મો ગુણો અને આપણે એની સલાહ લેવા જાય છે તો એ આપણને જે સત્યનું પાસું છે એ બરાબર બતાવી નહીં શકશે તમે સમજા એટલે આ રીતે આપણે કયા ભક્તોનો સંગ કરો કોનો નિર્ણય લેવો કોઈની પાસે સલાહ લેવી અને કયા સલાહ માન્ય રાખવી અને છતાં પણ તમારી પાસે શાસ્ત્ર છે ગુરુ છે હા ગુરુ વાણી દ્વારા છે એ રીતે તમે નિર્ણય કરી શકો એટલે બહુ ભક્તિના વિષયો બહુ સૂક્ષ્મ છે હા અમુક ગૌણ વિષય પણ છે પણ એ સૂક્ષ્મ વિષયો ક્યારા પર આપણા પર ભારે પડી જાય છે આપણને આ દેખાતું નથી એમ કોટીશુ અપી મહામુને જ્ઞાનની પ્રક્રિયા થકી પ્રાપ્ત કરેલી સર્વ પ્રકારની સિદ્ધિઓમાં ભક્તિમાર્ગની યોગ સિદ્ધિ સૌથી શ્રેષ્ઠ છે અને યોગ સાધના કરવાથી પ્રાપ્ત કરેલી યોગ સિદ્ધિઓ પણ વધારે ગુડ એવી અત્યંત ગુહ્ય છે ભગવદ્ ગીતામાં અઢાર પોઈન્ટ ચોસઠમાં ભગવાને અર્જુને તેથી આ ભક્તિ યોગ વિશે સલાહ આપી હતી સર્વ ગૃહોત્તમ ભૂય સુણો મેં પરમ વચઃ ગીતો ઉપદેશમાંના સૌથી અત્યંત ગુહ્ય એવા આ ભાગનું તું મારી પાસેથી પુનઃ શ્રવણ કર બ્રહ્માજીએ પણ આનું સમર્થન કરી નારદજીને કહ્યું હતું બ્રહ્માજીએ સાંભળ્યું ભક્તિયોગ તે જને નારદજીને આવ્યું ભાગવતમ નામયન્મે ભગવતો ધીતમ સંગ વિભૂતિનામ ત્રિપુલી કરવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું આ ચેલો પેરાગ્રાફ છે ભાગવતમ વિશે જે કંઈ મેં તેને કહ્યું છે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને મને સમજાવ્યું હતું બ્રહ્માજી નારાજને શું કહે છે કે ભાગવતમ વિશે મેં જે પણ કંઈ તને સમજાવ્યું છે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને મને સમજાવ્યું હતું એટલે ભગવાને જે બ્રહ્માજીને જ્ઞાન પ્રદાન કર્યું એઝ ઇટ ઇઝ નારાદજીને એને પ્રદાન કર્યું અને નારદજીએ પરંપરા દ્વારા આ વ્યાસદેવને પ્રગટ કર્યું અને વ્યાસદેવ દ્વારા એ જ જ્ઞાન આપણી પાસે આવ્યું અને પ્રભુપાત પાસે આવ્યું અને પ્રભુપાત આપણે આ શ્લોકનો અર્થ સમજવા શક્તિમાન નથી અત્યારે પણ પણ પ્રભુપાદે આને એટલું સરળતાથી એનું તાત્પર્ય ભાવાર્થ આપેલું છે કે આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ છીએ સત્ય શું છે અસત્ય શું છે ભક્તિ શું છે કર્મયોગ શું છે જ્ઞાનયોગ શું છે શુદ્ધ ભક્ત શું છે કનિષ્ઠ મધ્યમ ભક્ત હા કઈ રીતે ભગવાન એ પ્રભુપાદે એટલું સરળતાથી આ ભાવાર્થ આપી દીધું છે કે આપણે સમજી શકીએ નગર આપણી કોઈ યોગ્યતા નથી એમ આ કથાનો સુંદર રીતે વિસ્તાર કરવાની હું તને સલાહ આપું છું બ્રહ્માજી નારદજીને કે આનો વિસ્તાર તું સુંદર રીતે કર એ હું તને સલાહ આપું હા તો નારદજીને એવું નથી કહેતા કે તમે મને આપી દીધું તો મને ખબર જ છે હું ભગવાનનો ભક્ત છું તો મને ખબર નથી હું બધાને આ ધ્રુવ મહારાજને જ્ઞાન આપ્યું હા દક્ષ પ્રજાપતિના છોકરાઓને આપ્યું તો તમે મને ઉપદેશ આપ્યો તો હું મને બધી ખબર જ છે મારે ક્યાં કરવું તો નારદજી આ રીતે નથી કરતા હા નારદજીને હૃદયથી સ્વીકારે કે હા અને બ્રહ્માજીને સલાહ આપે છે અને એ સલાહ દ્વારા નારદ હૃદયથી આ જ્ઞાનનો પ્રસાર કરે આ છે કરુણતા અને જ્ઞાન ગ્રહણ કરવાની યોગ્ય પદ્ધતિ વિનમ્રતા જેથી લોકોને લોકોને ભગવાનની દિવ્ય પ્રેમેશભર ભક્તિ કરવા થકી ગુહ્ય ભક્તિયોગનું જ્ઞાન સરળતાથી થઈ શકે એટલે ભગવાનની જે આ જે ગુહ્ય જ્ઞાન છે ગુહ્ય જ્ઞાન એટલે ભક્તિ જે બધ જીવ છે જે ભગવાનથી જેનું વિસ્મરણ થઈ ગયું છે તેને પુનઃસ્થાપિત ભગવાન સાથે સંબંધ કરાવો એ માટે નારદજીને આ બ્રહ્માજી સલાહ આપી દે કે આ જ્ઞાનનો પ્રસાર કરો કે જેવું જે બધ જીવો છે ભગવાનથી વિમુખ થઈ ગયા છે ભગવાનથી દૂર ચાલે ગયા છે એનું પુનઃસ્થબન પાછો ભગવાન સાથે જોડાય અને સરળતાથી થઈ શકે અહીં એ નોંધ લેવી જોઈએ કે ભક્તિ રહસ્ય સ્વયં ભગવાને બ્રહ્માજીને જણાવ્યું હતું ભક્તિ રહસ્ય જે છે તે સ્વયં ભગવાને બ્રહ્માજીને જણાવ્યું હતું બ્રહ્માએ આ રહસ્ય નારદને સમજાવ્યું નારદે વ્યાસને અને વ્યાસે સુખદેવ ગોસ્વામીને સમજાવ્યું હતું અને તે જ જ્ઞાન ગુરુ શિષ્યની શુદ્ધ પરંપરા દ્વારા ઉતરી આવ્યું છે એવમ પરંપરા પ્રાપ્ત મિમ રાજર્ષો વિદુહ સકાલેતા યોગો નષ્ટ પરમ તપ એટલે ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુને કહે છે કે આ જે જ્ઞાન છે તે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત કરવું જોઈએ રાજા અને ઋષિએ તેને એ પ્રમાણે જ ગ્રહણ કર્યું પણ કાળને પ્રભાવને લીધે કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ તેથી હે અર્જુન આ પરમ વિજ્ઞાનનું તને પાછું જણાવું હા બાકી ભગવાને આ જ્ઞાન તો કરોડો વર્ષ પહેલાં હં યુગો પહેલાં સૂર્યોદયના દેવ વિવસ્વાનને આપેલું હતું હા એમણે ઈશ્વાકુ મનુ ઇત્યાદિથી આ જ્ઞાન આવેલું અને પછી લુપ્ત થઈ ગયું પાછું આ ભગવાન અર્જુનને આ જ્ઞાન કે છે પરંપરા દ્વારા જે બ્રહ્માજીએ ભગવાનથી આ ગ્રહણ કર્યું જો કોઈ મનુષ્ય દિવ્ય પરંપરામાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરવા સદભાગી થાય તો તે ખરેખર ભગવાનના અને ભગવાનના શબ્દ અવતાર એવા શ્રીમદ્ ભાગવતમના રહસ્યને જાણવાની તક અવશ્ય મેળવશે એટલે જીવ જાણી શકશે ભાગવતમ દ્વારા જે ભગવાનનો શબ્દ અવતાર છે તો આ શ્લોકનું તાત્પર્ય એ છે કે ભગવાનને આપણે કઈ રીતે જોઈ શકે છે દર્શન કરી શકે ભગવાન દરેક જગ્યાએ વ્યાપી છે હં સર્વવ્યાપી છે અને નથી પણ મહાંતિ ભૂતાની મહાંતિ વિશ્વમાંના ભૂતાની દરેક જે તત્વો છે હં જે ઉદ્ભવ થાય ઉત્પન્ન થાય છે પ્રવિષ્ટાન અન્ય પ્રવિષ્ટાની પ્રવેશે પણ છે અને નથી પણ પ્રવેશતા જે રીતના પ્રપાત ઉદાહરણ આપે તથા તેશું ન તે સ્વાહમ તે દરેક અંદર છે પણ ને નથી પણ તો આ રીતે આપણે ભગવાનનું રિયલાઇઝ કરવું જોઈએ અને દરેક જગ્યાએ ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ આપણે કરવો જોઈએ આ જ છે આ શ્લોકનો સાર એટલે દરેક જગ્યાએ ભગવાન વ્યાપિત છે સર્વવ્યાપી છે અને આપણે પણ પ્રભાતની જેમ એક ક્ષણ માટે પણ ભગવાનને ભૂલવાની જોઈએ ત્યાં સુધી આપણે પ્રયાસ કરવા જોઈએ અત્યારે આપણી કોઈ યોગ્યતા નથી પણ આપણે લેવલ પર <coughs> आचार्य गुरुनी कृपा द्वारा अपने पहुँची जे हरे कृष्ण भागवतम की जय श्रील प्रभुपाद की जय वांछा कल्पत कृपा सिंधु पतिता नाम पावन ब्यो नमो नमोनो